ચીખલી ખાતે નવસારી લોકસભાના સાંસદ સી આર પાટીલ દ્વારા 1500થી વધુ પરિવારો માટે કીટ મોકલાવવામાં આવી હતી. કોરોના વાયરસને પગલે કરવામાં આવેલા લોકડાઉનમાં ગરીબ લોકો પોતાના કામ ધંધે ન જઈ શકતા હોય તેમની હાલત કફોડી થઈ જવા પામી છે, ત્યારે આ ગરીબ પરિવારની વહારે નવસારીના લોકસભાના સાંસદ સી આર પાટીલ આવ્યા છે અને સાંસદ સી આર પાટીલ દ્વારા તેમના મત વિસ્તાર ચીખલી તાલુકાના ગામોમાં રહેતા 1500થી વધુ ગરીબ પરિવારો માટે એક અનાજની કીટ તૈયાર કરી મોકલાવી હતી. જે કીટનું વિતરણ નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ અમિતાબેન પટેલ અને ભાજપના કેટલાક કાર્યકરોની ઉપસ્થિતિ વચ્ચે ગરીબ પરિવારોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, ત્યારે આ કીટનું સ્વીકાર કરતા ગરીબ પરિવારોએ સાંસદ સી આર પાટીલનો આભાર માન્યો હતો. આજે જ્યારે આખો દેશ કોરોના વાયરસની સામે જ્યારે લડી રહ્યો છે ત્યારે આપણા ગુજરાતની અંદર નવસારી લોકસભાના લોકલાડીલા સાંસદ માનનીય શ્રી સી આર પાટીલ સાહેબ તરફથી જે જરૂરિયાતમંદ લોકો છે એ લોકોને અનાજની કીટ પ્રોવાઈડ કરવાનું કામ સાહેબ દ્વારા કરવામાં આવી રહ્યું છે, ત્યારે આજરોજ સવારથી જે જરૂરિયાતમંદ વિસ્તાર છે આજે 5-6 જેટલા ગામોને આવરી લઈને આજે દરેક જરૂરિયાતમંદ લોકો સુધી આ કીટ પહોંચાડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને આખા નવસારીની અંદર દરેક ગામડાઓમાં જે જરૂરિયાતમંદ લોકો છે એ લોકો પાસે આ કીટ પહોંચાડવાનું કામનું બીડું માનનીય શ્રી સાંસદ સાહેબ શ્રી લીધું છે, ત્યારે ખરેખર આ વિસ્તારમાં જ્યારે આટલી સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી છે તો આ તબક્કે માનનીય સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબને હું ખરેખર ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ધન્યવાદ. એ બોલ્યું ને લોકો સાવચેતીથી આજે જ્યારે અમે આ કીટનું વિતરણ કરી રહ્યા છીએ ત્યારે એક સાવચેતી પણ અમે રાખી રહ્યા છીએ અને લોકોમાં પણ જાગૃતિ લાવવાનું કામ કરી રહ્યા છીએ, સાથે સાથે લોકોને ઘરની બહાર ન નીકળવા માટે અને વધારે ટોળુંમાં ભેગા નહીં થવાની પણ એમને સલાહ સૂચન અમારા દ્વારા આપવામાં આવી રહ્યું છે.